विद्यार्थी मित्रों नमस्कार, गुड मॉर्निंग। धोरण 11 विषय मनोविज्ञान एमां आपणे ત્રીજો ચેપ્ટર માનવ વિકાસ વિશે ભણી રહ્યા છીએ। તો ચાલો એ ચેપ્ટરને આગળ ધપાવીએ। આજે આપણે એ ચેપ્ટરમાં ભણવાનું છે વિકાસની સમજૂતીના સિદ્ધાંતો। વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વિકાસ વિશે ઘણું બધું ભણી રહ્યા કે વિકાસ છે વ્યક્તિગત ભિન્નતા હોય છે વિકાસમાં, પણ વિકાસની જે તરેક હોય ને એ બધામાં સરખી હોય છે। વિકાસને સમજાવવા માટે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જુદા જુદા સિદ્ધાંતો રજૂ કરેલા છે। એમાં પહેલો સિદ્ધાંત છે પિયાજેનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત। જીન પિયાજે બોધાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે। વિદ્યાર્થી મિત્રો સૌથી બાળક જ્યારે જન્મે છે ત્યારે શરૂઆતમાં તો આસપાસની દુનિયાથી અલિપ્ત હોય છે, પણ જેવો જન્મ થાય એવું તરત રડવા માંડે છે। આ સૂચવે છે કે બાળક ઉપર આસપાસના વાતાવરણની અસર છે। ધીમે ધીમે બાળક કુટુંબના સંપર્કમાં આવે છે અને એની સાથેની આંતરક્રિયાથી એનો બોધાત્મક વિકાસ થાય છે। ધીમે ધીમે આ બોધાત્મક વિકાસ છે એ બાળક જેમ જેમ મોટું થતું જાય એમ એમ એનો વિકસિત થતો જાય છે। એટલે કે બોધાત્મક વિકાસ છે એ જીવન પર્યંત થાય છે। આ સિદ્ધાંતને સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે। એના સિદ્ધાંતના ચાર તબક્કાઓ છે। પહેલું છે સાંવેગિક કારક તબક્કો। સાંવેગિક કારક તબક્કાનો સમયગાળો કયો છે? તો જન્મથી 2 વર્ષ। શરૂઆતમાં જે બાળક 2 વર્ષ સુધીનું છે એ ધીમે ધીમે સંવેદન અને વર્તન વચ્ચેના સંબંધો બાંધે છે અને ધીમે ધીમે એનામાં સંવેદનો છે અનુભવ થાય છે। તમને ખબર જ હશે કે આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા સંવેદન અનુભવીએ છીએ। 5 જ્ઞાનેન્દ્રિયો છે તો એના દ્વારા આપણે 5 સંવેદન અનુભવીએ છીએ। એવી રીતે જન્મથી 2 વર્ષનું બાળક છે એ જુદા જુદા સંવેદનો અનુભવે છે। કયા કયા સંવેદનો? તો જોવાના, સાંભળવાના, સ્વાદના, સ્પર્શના અને ચૂમવાના। એટલે અહીંયા આપણે ખબર છે આંખ, કાન, જીભ, ત્વચા અને નાક એના દ્વારા બાળક સંવેદનો અનુભવે છે। પણ જેમ જેમ એ મોટું થતું જાય એમ એમ શારીરિક અને માનસિક ક્રિયાના સંબંધો એનામાં વિકસે છે। સાવ નાનું બાળક હોય એ શું કરે? તો ફક્ત ચૂસવાની અને ગળવાની 2 જ ક્રિયા કરતું હોય, કારણ કે એ કુદરતી છે। પણ ધીમે ધીમે એનામાં કોઈ પણ વસ્તુ પ્રત્યક્ષ છે એનો તો અનુભવ થાય છે, પણ કોઈ વસ્તુ પ્રત્યક્ષ નથી છતાં પણ એનું અસ્તિત્વ તો ચાલુ જ છે એવો ખ્યાલ એનામાં વિકસી જાય છે। અને ધીમે ધીમે એ 6 વર્ષનું બાળક હોય તો તમે થોડીક ઢંકાયેલી વસ્તુ આપશો તો એ આ જ ક્રિયાને આધારે એ મેળવવાનો પ્રયત્ન કરશે, પણ આખી ઢાંકી દેશો તો 6 માસનું બાળક છે મેળવવાનો પ્રયત્ન કરશે નહીં। પણ 8 માસનું બાળક હોય અને તમે એ વસ્તુને સંપૂર્ણ ઢાંકી દેશો તો એ મેળવવાનો પ્રયત્ન કરશે। આનો મતલબ શું થયો? તો આગળ મેં જેમ કીધું એમ કે બાળકની અંદર ધીમે ધીમે વસ્તુ હાજર નથી છતાં પણ એ વસ્તુનું અસ્તિત્વ તો ચાલુ જ છે એવો જે ખ્યાલ વિકસો એ ખ્યાલને આમ તો એનું નામ છે પદાર્થના સ્થાયીત્વનો ખ્યાલ। એટલે આવો ખ્યાલ બાળકમાં વિકસી જાય છે અને 8 વર્ષનું ઉંમરનું બાળક છે એ ઉપર ચડાવવું, નીચે ઉતારવું, આજુબાજુમાં ગોઠવવું આવી બધી ક્રિયાઓ શીખી જાય છે। બીજો તબક્કો છે પૂર્વ ક્રિયાત્મક તબક્કો। એનો સમયગાળો છે 2 થી 7 વર્ષ। આ તબક્કામાં બાળક માનસિક ક્રિયા, ક્રિયા એટલે કઈ ક્રિયા? ક્રિયાત્મક તબક્કો તો ભૌતિક નહીં પણ માનસિક ક્રિયાનો ખ્યાલ એનામાં વિકસે છે। આ ઉંમરનું બાળક છે એમાં પદાર્થનો આકાર અને ગોઠવણીના ખ્યાલોનો વિકાસ થાય છે। આ ઉંમરનું બાળક છે એને વજનના ખ્યાલની ખબર પડતી નથી। દાખલા તરીકે તમે 4 વર્ષના બાળકને એક સરખા આકાર, એક સરખા વજનનો હોય 2 ગોળા અને જો એને બતાવો તો 2ને સરખા માનશે, પણ એ જ 4 વર્ષનું બાળક છે એને 2 ગોળાનો વજન સરખો છે, પણ જો તમે આકાર
ઓછા વજનવાળું કોણ છે? ટૂંકમાં વજનની એને ખબર પડતી નથી, પણ આકાર સરખો તો વસ્તુ સરખી, આકાર જુદો તો વસ્તુ જુદી, એવો ખ્યાલ એને આવે છે. પછી મૂર્ત ક્રિયાનો તબક્કો 7-12 વર્ષનો. આ ગાળામાં બાળક ભૌતિક રીતે હાજર હોય, પ્રત્યક્ષ જોઈ શકાય હોય એવી જ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે એવું માને છે. પ્રત્યક્ષ જોઈ શકાતી નથી એવો ખ્યાલ છે એનામાં વિકસતો નથી. દાખલા તરીકે કોઈ બાળકને તમે એમ કહો કે સીતા છે ગીતા કરતા જાડી છે, નીતા છે ગીતા કરતા પાતળી છે, તો જાડું કોણ? તો એ સમજાવી શકશે નહીં. પણ સીતા ગીતા અને નીતાને સામે ઊભી રાખો તો એ કહી દેશે કે આ વ્યક્તિ જાડી છે. ટૂંકમાં જે વસ્તુ પ્રત્યક્ષ જોઈ શકાય છે એ વિશે જાણી શકે છે, સમજી શકે છે, જોઈ શકાતું નથી એના વિશે ખ્યાલ બંધાતો નથી. ત્રીજો તબક્કો છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. આ તબક્કો 12 વર્ષ પછી વિકસે છે. આ તબક્કામાં બાળક અમૂર્ત ઓમાં મૂર્ત જ હતું, હવે એ અમૂર્ત ખ્યાલ વિશે સમજી શકે છે, ધારણા બાંધી શકે છે. તમે એને કોઈ પણ અમૂર્ત ખ્યાલ જેમ કે સ્વતંત્રતા, લોકશાહી, સ્વચ્છતા એની આકૃતિઓ ન હોય, પણ એ ખાલી સમજી શકવાની બાબત છે, તો આવી ધારણાયુક્ત તમે વ્યાખ્યાઓ દ્વારા એને આ વસ્તુ સમજાવી શકો છો. જરૂરી નથી કે 12 વર્ષ પછી બધા જ બાળકો શીખી શકે, પણ મોટા ભાગના બાળકો છે એમાં અમૂર્ત ખ્યાલ વિકસી જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જીન ક્રિયા છે એનો બોધાત્મક વિકાસ છે એનો સિદ્ધાંત પૂરો થાય છે. 2 માર્કમાં પૂછાય તો ફક્ત એના તબક્કાના નામ લખવાના હોય, પછી કયા ઉંમરનો કયો તબક્કો છે એ પણ તમારે ખ્યાલમાં રાખવો પડે. અહીંયા એક વિકાસનો સિદ્ધાંત પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો સિદ્ધાંત ભણીશું. અસ્તુ.